ડભોઈમાં ચાલકની ઈમાનદારી સામે આવી છે સોના અને રોકડ ઉપેર ભરેલા પાકેટ રિક્ષા ચાલકે તેના માલિકને પરત કરતા પોલીસ સ્ટેશન ખાતે જઈ સિનિયર સિટીઝન પેસેન્જર રિક્ષામાં ભૂલી ગયા હતા પાકેટ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી રિક્ષા ચાલકે પેસેન્જરને પાકિટ આપ્યું હતું ભારત ટોકી ચાર રસ્તા ઉપરથી એસટી ડેપો રોડ સુધી રિક્ષામાં બેઠા હતા માલિકને પરત પોતાના સોના અને રોકડ રકમ મળી જતા ચાલકે આભાર માન્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા છે ડબઈ ભારત ટોકી ચાર રસ્તા પાસેથી કાંતિલાલ જયરામભાઈ રોહિત તેમજ તેમની પત્ની જયરામભાઈ રોહિત સિનિયર સિટીઝન બંને જણા ઓટો રિક્ષામાં બેસી ખેતીવાડી બજાર સમિતિ એસટી ડેપો રોડ ખાતે ઉતરીને રિક્ષા ચાલકને ભાડું આપી ચાલ્યા ગયા પરંતુ સોના અને રોકડ રૂપિયાનું પાકેટ રિક્ષાની સીટ પર પાછળના ભાગમાં મૂકેલ હતું અને રિક્ષા ચાલકે પેસેન્જ જોડીને તરસાના ચોકડી બીજા પેસેન્જર લઈ પહોંચી ગયો હતો ત્યાં પેસેન્જરે ઉડાડી પરત ન થતાં તે દરમિયાન પાકીટ ઉપર નજર પડતા તેઓએ તાત્કાલિક પોલીસ સ્ટેશન આવી અને પેસેન્જરોને આ પાકીટ રહી ગયું છે અને જમા કરી લેશો પોલીસને તેને મૂળ માલિકને શોધી કાઢી રિક્ષા ચાલકના હસ્તે સોના અને રોકડ રૂપિયાનો પાકિટ પરત આપતા સિનિયર સિટીઝને બંને પતિ પત્ની રિક્ષા ચાલક મૈયુદ્દીન ઇસ્માયલભાઈ કાકોજીની ઈમાનદારીથી ખુશાલ થઈ ગયા હતા અને આજના જમાનામાં પણ ઈમાનદારો લોકોની કમી નથી તેમ કહી આશીર્વાદ આપ્યા હતા અને પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પણ પ્રસન્ન કરી આભાર માન્યો હતો બાર ટોકી બેગ ટોપ બોલા ત્રણ પેસેન્જર બેઠા બે જેન્ટ્સ એક લેડી એક બા હતા એમને ડેપો જતા હતા તો બા જેને બેગ ભૂલી ગયા પાછળ મેં હું ચાલ્યો ગયો તડસાના ગામ તડસાના તળસાણા ગામે મને ખબર પડી કે બેગ ભૂલી ગયા તો હું તડસાનાથી ભાઈ પોલીસ સ્ટેશન આવ્યો બાનું બેગ રિટર્ન પાછું આવેલું તરસાણા ના તો પેસેન્જર ઉતાર્યા પેસેન્જર ન દેખું પાછળ બેગ રહી ગયું છે તો હું પછી રિટર્ન આવતો હતો અને પોલીસ સ્ટેશન લઈ ને આવ્યો પોલીસ સ્ટેશન